આજે હું વાત કરીશ ખાસ કરીને ધંધાવાળા માટે કે કોઈ પણ બિઝનેસ હોય, તમારો કિરાણા સ્ટોર હોય, મેડિકલ સ્ટોર હોય, એમ્બ્રોઇડરી બિઝનેસ હોય, ટેક્સટાઇલ હોય, રિટેલ દુકાન હોય, કોઈ પણ જાતનું મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય તો તમે લોનની અરજી કરી શકો છો. એ પણ તમે ઓફિસ કે દુકાન બેઠા બેઠા. એના માટે થોડી શરતોની વાત કરું તો તમારું બેંકમાં ટર્નઓવર સારું હોય, તમારી પાસે ઇન્કમ ટેક્સ રિટર્ન હોય, બહુ બધી જગ્યાએ લોનની અરજી ના કરી હોય તો તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે શરતોની વાત થઈ ગઈ. હવે વાત કરીશ ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. ડોક્યુમેન્ટ પાન કાર્ડ, આધાર કાર્ડ, ધંધાનો પુરાવો, 1 વર્ષ જૂનું બિઝનેસનું પ્રૂફ. ધંધાના પ્રૂફમાં GST, ગુમાસ્તા ધારા, ટ્રેડ લાઇસન્સ, ફૂડ લાઇસન્સ અથવા તમારા ધંધાને જે કંઈ લાઇસન્સ લાગતું હોય તે, અને 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ. એટલા ડોક્યુમેન્ટ પર લોન મેળવી શકો છો. બીજી વાત કરું તો બેંકમાં ટર્નઓવર સારું હોવું જોઈએ, ધંધાનું ટર્નઓવર હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે મહિનામાં 2 કે 3 જ એન્ટ્રી છે. તમે બિઝનેસ કરો છો તો અમુક ટકા ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ અને સાથે થોડું બેલેન્સ પણ રહેવું જોઈએ, તો જ તમે અરજી કરીને લોન મેળવી શકો છો. અરજી કેવી રીતે કરવી તો આ ડોક્યુમેન્ટ તમે વોટ્સઅપ કરી શકો છો અથવા અમારા ઈમેલ પર મેલ કરી શકો છો. અમે પ્રોસેસ કરીશું. જો ઓકે હશે તો તમને વાત સેન્કશન લેટર આવશે અને 2 થી 3 દિવસમાં તમને પૈસા મળી જશે. વાત રહી ફીની. ફીની વાત કરું તો બેંકનો જે ખર્ચો છે, પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ, દરેક કપાઈને બેંક તમારા ખાતામાં જમા થશે. અને અમારી જે કન્સલ્ટિંગ ફી છે એ તમારે લોન એકાઉન્ટમાં જમા થયા પછી જ અમે લઈશું. લોનની ફી જે છે એ કેસ ટુ કેસ ડિફરન્ટ હોય છે, કેટલી હોય છે તે અલગ અલગ હોય છે. બહુ બધી જગ્યાએ તમે અરજી કરી હોય લોનની, કોઈ એજન્ટને ફાઇલ આવતી હોય, ફાઇલ ફરતી હોય તો અમારો કોન્ટેક કરતા નહીં, કેમકે બહુ બધી જગ્યાએ લોનની ઇન્ક્વાયરી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. તો ખાસ કરીને તમે ઘણા એવા લોકો કરતા હોય છે કે એક ફાઇલ ના થાય તો બીજા એજન્ટને આપે, એ એજન્ટ પાસેથી ના થાય તો ત્રીજા એજન્ટને આપે, એવું ના કરતા. એના સિવાય તમારે જો પાન કાર્ડ, આધાર કાર્ડ પર કે બીજી કોઈ લોન લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે જાતે પ્રોસેસ કરી શકો છો. એમાં અમે કોઈ પણ ટ્રેકિંગ કે કોઈ પણ જાતની મદદ નહીં કરી શકીએ. અમે ફક્ત તમે સજેસ્ટ કરી શકીએ છીએ કે આ જે એપ્લિકેશન છે એ તમને ફાયદા કરી શકે. કોઈ પણ જાતની કોઈ પણ બેંકમાંથી અમારા નામનું કે અમારું નામ લઈને કે તમે લોનની ફાઇલ મૂકેલી છે તો તમારે આટલી લોન પાસ થઈ છે એવું કરીને કોઈ પણ જાતની ફી માગે, તમારી લોન ખાતામાં જમા થયા પહેલાં તો કોઈ પણ જાતની ફી આપવી નહીં, કે આજકાલ આ ફ્રોડ બહુ બધા થાય છે. તો મહેરબાની કરીને કોઈ પણ જાતની લોન માટેની ફી એડવાન્સ આપવી નહીં. તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો, અને જો તમારે લોનની જરૂર હોય તો આજે જ એપ્લાય કરો અને ધંધાને આગળ વધારો.